કોના જોગમાં છો? સમજો મુક્તો, કોના જોગમાં છો આપ બધા? કોણ મળ્યો છે આપણને? કેવા કર્યા છે આપણને? આપણે ના ચાલે, આપણે ના ચાલે. કરોડપતિનો દીકરો તમે જોજો, ગરીબ અને ભિખારીનો દીકરો, ઝૂંપડપટ્ટીમાં રહેનારો, કદાચ ફાટલો થીગડા વાળો લેંઘો પહેરીને ફરે ને, તો એનો કોઈ વસવસો ના હોય, એનો કોઈને વસવસો ના હોય. કોઈ પૂછે કે કેમ થીગડા વાળો પહેર્યો, કેમ થીગડા વાળું પહેર્યું? કોઈ પૂછે? તમે પૂછો. તમે જાણો છો કે ઝૂંપડપટ્ટીમાં રહેનારો છે, બિચારો ગરીબ માણસ છે અને ભિખારીનો દીકરો છે, તો એને એનું થીગડાવાળો લેંઘો જોઈને તમને કોઈ વસવસો ના થાય, કોઈને ના થાય. પણ કરોડપતિનો દીકરો થઈને થીગડાવાળા લેંઘા પહેરતો હોય તો એને આખી દુનિયા પૂછે, ટોકી ખાય, ચૂંટી ખાય. ચૂંટી ખાય કે ના ચૂંટી ખાય? કેમ આવો લેંઘો પહેર્યો? તમે કહેશો કે સ્વામી અત્યારે તો ફેશન છે, સમજ્યા? હા, લે હમણાં ફેશન નીકળી જાવી થીગડાવાળા પહેરવાની. ગોતી લાવે બજારમાં થીગડાવાળાનો, એટલે લબર ખબર કા, તમે જોવો એટલે જળી ગયેલા, ઉતરી ગયેલા, ફાટી ગયેલા, એના તો પૈસા વધુ પૈસા આપીને લાવે. આવું છે ને કંઈક હમણે. અને એની વાદે એ જીન્સના, તમે જુઓ ને, એનું નામ જ બેગી. એ પેન્ટ કેવા કહેવાય? બેગી. ના સાંભળ્યું હોય તમને કીધું, બેગી. બેગીનો શબ્દ ક્યાંથી આવ્યો ખબર છે? બેગર એ શબ્દ ઉપરથી આવ્યો. બેગર, બેગર ઇંગ્લિશ શબ્દ છે. બેગર એટલે ભિખારી, ભિખારીના કપડાં, એને બેગી કપડાં કહેવાય. હા, સત્ય હકીકત છે. આ બેગી શબ્દ ત્યાંથી આવેલો છે. આ ખબર ના હોય તો સાંભળજો. હા, એટલે મુક્તો સ્વાભાવિક છે. કરોડપતિનો દીકરો સાયકલ લઈને, તૂટલી ફાટલી સાયકલ લઈને ફરતો, એને ઝૂંપડામાં રહેતો હોય તો એને સૌને વસવસો થાય. તો સૌને વસવસો થાય, તેના બાપને ના થાય? એના બાપને ના થાય? આપ સૌને પૂછું છું, આ નાનો જવાબ તો આપો મુક્તો. મોઢામાં મગ ભર્યા છે, બોલો. બહુ ટાઢા થઈ ગયા છો. એના બાપને તો વસવસો થાય કે ના થાય? ઓળખો છો કરોડપતિના દીકરા? ફાટલા લેંઘા પહેરીને ફરનારાને જોયા છે તમે? જોયેલા છે કોઈએ? કરોડપતિનો દીકરો થઈને ઝૂંપડામાં રહેનારાને જોયા છે આપને? હવે તો બોલો, જોયા છે? ફાટલા લેંઘા થીગડાવાળા પહેરીને ફરનારા એવા ભિખારીઓને જોયા છે? કરોડપતિનો દીકરો ભિખારી થઈને ફરતો હોય એને જોયો છે તમે કોઈએ? આ આગળ બેઠેલાને પૂછું છું, તમને તો ખાસ માયાવાળા કરતા, હા, તમે જોયા છે? બોલો, કેમ બધા બંધ થઈ ગયા? બોલો, જોયા છે? કહો, જોયા છે? ક્યાં હશે એમ? સમજો મુક્તો, કેટલો વસવસો થતો હશે આ ઈષ્ટદેવને, આપણા મહારાજને કેટલું દુઃખ થતું હશે, અમને કેટલું હૈયામાં ઝાટકા વાગતા હશે, કેટલું હૈયામાં દુઃખ હશે સુખ મુક્તો. આ એની વરાળ નીકળે છે, આ એની હૈયા વરાળ નીકળે છે. કોણ છો તમે? ખ્યાલ કરો, આ બધા તમે કોણ છો? એ બેઠેલા આપણે કોણ છીએ? કોના છીએ? કેવા કર્યા છે? કેવા છીએ? આપણું સ્થાન ક્યાં છે? વિચાર કરો. આપણે વાત, આપણી વાત, આપણું સ્થાન, આપણી પ્રાપ્તિ વ્યતિરેકના સંબંધના ટોપ ઉપર. ટોપ એટલે અનાદિ મુક્ત. અને આપણું જીવન અન્વયના સંબંધમાં બોટમ વાળાને જેવું, બોટમ વાળા જેવું, તળિયા જેવું. કેટલું કજોડું છે, કેમ ચાલશે મુક્તો? ક્યાં સુધી મહારાજ? અને પાછા તો રાજી થજો, કેવી રીતે રાજી થશે મહારાજ? શું આપણા પૈસાથી, આપણી વાણીથી, આપણા વિલાસથી, આપણા વખાણથી એ રાજી થશે? આ મહારાજ એવા છે કે આપણે એના વખાણ વાહ વાહ કરશું એટલે ખુશ થઈ જશે, અને જેમ ફાવે એમ વર્તીશું, જેમ ફાવે એમ કરીશું, અને પૈસાના ઢગલા, ધર્માદાના ઢગલા કરી દઈશું એટલે મહારાજ રાજી થઈ જશે? ધ્યાન રાખજો મુક્તો, નહીં ચાલે. જો આ પ્રાપ્તિને ટકાવી રાખવી હોય તો, આ પ્રાપ્તિને ટકાવી રાખવી હોય તો નહીં ચાલે. નહીતર જોજો બાપ, તમને ખબર હશે, બાપ આવા છોકરાઓને એક વખત દુઃખી થઈને સમજાવે કે પટાવે, મનાવે કોકના દ્વારા કે, અને પછી અખણો ના હાલે, નવળચંડો જ હોય તો શું કરે? શું કરે? કાઢી મૂકે ને છાપામાં જાહેરાત આપે. શું જાહેરાત આપે? આ વૈણ શંકરને મેં કાઢી મૂક્યો છે, કોઈ એની સાથે વ્યવહાર કરશો નહીં, મારો નથી, મારી જોડે એને કોઈ સંબંધ નથી, અને કોઈ એની જોડે મારા નામે વ્યવહાર કરશો નહીં. વાંચ્યું છો છાપામાં તમે? તો
આ સમર્થ ધણી દયાળુ છે, એનો અર્થ એવો નથી કે ડફોળ છે, દયાળુ છે મહારાજ, અતિ દયાળુ છે. પરંતુ ક્યાં સુધી ચાલશે આપણું? સ્વામી અમે તો સંસારમાં રહ્યા, સંસારમાં રહ્યા હોત ને તો આ વાત તમને ના કરત, તમે મૂર્તિમાં છો એટલે વાત કરીએ છીએ. સમજ્યા? તમે સંસારમાં નથી, સંસારમાં હોત ને તો એ તો સ્વાભાવિક છે, ઝૂંપડપટ્ટીમાં તો ઝૂંપડું જ હોય, સમજ્યા? એનો વસવસો ના હોય. તમે કોણ છો? અને કાં તો રાજીનામું મૂકો કે પ્રભુ હું તમારો નથી, મારે તમારી કોઈ લેવા દેવા નથી, તમારો માલ મને ગમતો નથી, મારે તમારા થવું નથી, મારે તમારા રહેવું નથી, તો જેમ ફાવે એમ કરો. દુનિયા આખી પડી છે, અનંત જન્મ ધરવા ધરો, એમને હું લેવા દેવા. કેટલી અનહદ કૃપા કરી છે બેઠેલા, સમજો કેટલી આપણી ઉપર અનહદ કૃપા કરી છે, કેટલી કેવળ કૃપાનો ધોધ વહાવ્યો છે આપણા માટે.